વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી મંગળવારથી ગુજરાતની બે દિવસીય મુલાકાતે આવશે ત્યારે મોદી બુધવારે સવારે અમદાવાદમાં સાયન્સ સિટી ખાતે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના 20 વર્ષની ઉજવણી નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં ભાગ પણ લેશે આ ઉજવણીમાં ઉદ્યોગ સંગઠનો વેપાર તેમજ વાણિજ્યની ક્ષેત્રની અગ્રણી હસ્તીઓ તેમજ યુવા ઉદ્યોગો સાહસિકો તે ઉપરાંત ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ કોલેજના વિદ્યાર્થીઓ સહિત અન્ય લોકોની ભાગીદારી પણ અહીં જોવા મળી શકશે ત્યારે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમના દૂરદેશી નેતૃત્વ હેઠળ પણ આ શરૂઆત તેની કરવામાં આવી હતી જ્યારે 28 સપ્ટેમ્બર 2003ના રોજ વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની સફર શરૂ થઈ હતી ત્યારે આ સમય જતાં તે ખરેખર વૈશ્વિક ઇવેન્ટમાં રૂપાંતર થઈ છે ભારતમાં પ્રીમિયમ બિઝનેસ સમિટમાં એક તરીકે તારીખ તેમજ સ્થિતિ પ્રાપ્ત કરી છે તે ઉપરાંત છેલ્લા 20 વર્ષમાં વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ગુજરાતને રોકાણ માટે પસંદગીનું સ્થળ બનાવવાની પણ નવા ભારતને આકાર આપવા માટે વિકસિત થઈ છે ત્યારે વાયબ્રન્ટ ગુજરાતની અપ્રિતમ સફળતા માટે સમગ્ર દેશ માટે પણ રોલ મોડલ પણ બની ગઈ છે તે ઉપરાંત અન્ય ભારતીય રાજ્યોને પણ આવી રોકાણ સમિટના સંગઠનની નકલ કરવા પણ પ્રેરણા આપી છે ત્યારે વાત કરીએ તો વડાપ્રધાન બપોરે બુધવારે છોટાઉદેપુરના બોડેલી પહોંચશે જ્યાં તેઓ રાષ્ટ્રને સમર્પિત કરશે ત્યારે 5,200 કરોડ રૂપિયાની વધુના પ્રોજેક્ટનો શિલાન્યાસ પણ કરશે સમગ્ર ગુજરાતમાં સ્કૂલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને જંગી વેગ મળશે કારણ કે વડાપ્રધાન રાષ્ટ્રને સમર્પિત કરશે ત્યારે મિશન સ્કૂલ્સ ઓફ એક્સલન્સ કાર્યક્રમ હેઠળ રૂપિયા 4,045,000 કરોડની વધુનું મૂલ્ય પણ બહુવિધ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે ત્યારે હજારો નવા વર્ગખંડો સ્માર્ટ ક્લાસરૂમ્સ તેમજ કોમ્પ્યુટર વેબ તેમજ એસટીઈએમ સાયન્સ ટેકનોલોજી એન્જિનિયરિંગ તેમજ ગણિત આ સર્વેનું લેબ તેમજ ગુજરાતની તમામ શાળાઓમાં બાંધવામાં આવેલા અન્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રધાનમંત્રી દ્વારા પણ રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવશે ત્યારે તેઓ મિશન હેઠળ સમગ્ર ગુજરાતની શાળાઓમાં હજારો વર્ગખંડને પણ સુધારવા તેમજ તે સર્વેને અપગ્રેડ કરવા માટે પણ શિલાન્યાસ કરશે ત્યારે મોદી વિદ્યા સમીક્ષા કેન્દ્ર 2.0 પ્રોજેક્ટનો શિલાન્યાસ પણ કરશે ત્યારે આ પ્રોજેક્ટ વિદ્યા સમીક્ષા કેન્દ્રની સફળતા પર બાંધવામાં આવશે જેને ગુજરાતમાં પણ શાળાઓનું સતત મોનિટરિંગ તેમજ વિદ્યાર્થીઓના શિક્ષણ તેમજ પરિણામોમાં સુધારો સુનિશ્ચિત કર્યો છે મહત્વની વાત એ છે કે વિદ્યા સમીક્ષા કેન્દ્ર 2.0 ગુજરાતના તમામ જિલ્લાઓ તેમજ બ્લોક્સમાં વિદ્યા સમીક્ષા કેન્દ્રોની સ્થાપના તરફ દોરી જશે ત્યારે આ કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન વડોદરા જિલ્લા તાલુકાના સિનોરમાં પણ ઓદરા ડભોઈ સિનોર માલસર તેમજ આ સર્વેના રોડ પર પણ નર્મદા નદી પર બનેલા નવા પુલ છાબ તળાવ તેમજ પુના વિકાસ પ્રોજેક્ટ સહિતની બહુવિધ વિકાસ યોજના પર રાષ્ટ્રને સમર્પિત કરશે ત્યારે દાહોદમાં પાણી પુરવઠા પ્રોજેક્ટ વડોદરા ખાતે આર્થિક નબળા વર્ગ માટે લગભગ 400 નવા બનેલા ઘરો તેમજ સમગ્ર ગુજરાતના 7,500 ગામડામાં વિલેજ વાઇફાઈ પ્રોજેક્ટ તેમજ દાહોદ ખાતે નવી બનેલી જવાહર નવોદય વિદ્યાલય વડાપ્રધાન છોટાઉદેપુરમાં પાણી પુરવઠા પ્રોજેક્ટ ગોધરામાં ફ્લાયઓવર બ્રિજ તેમજ પંચમહાલ અને દાહોદ ખાતે કેન્દ્ર સરકારની બોર્ડ ફાસ્ટિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ નેટવર્ક ડેવલપમેન્ટ એટલે BIND યોજના હેઠળ બનાનાર FM રેડિયોનું પણ સ્ટુડિયોનું શિલાન્યાસ કરશે